વેલકમ બેક. તો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને કોંગ્રેસમાં તેમજ ભાજપમાં ચકચાર મચી ગઈ, જેમાં કોંગ્રેસના જ એક નેતા દ્વારા, કોર્પોરેટર દ્વારા, જમનાબેન દ્વારા ઓડિયો ક્લિપમાં શહેજાદ ખાન પઠાણ અને શૈલેષ પરમાર વિરુદ્ધ તાંત્રિક વિધિ કરાયો હોવાની વાત કરી. તાંત્રિક વિધિની વાતને એએમસી નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે નિમ્ન સ્તરની રાજનીતિ ગણાવી. જોકે શહેજાદ ખાન પણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા હોય તે રીતે જણાવ્યું કે મારો પરિવાર આ વાતથી માનસિક તણાવમાં છે અને માનસિક રીતે વ્યથિત થઈ ગયો છે. राजनीति में इस लेवल तक गिरकर राजनीति करना बहुत शर्मनाक बात है. 12 साल हो गए मुझे राजनीति में. 12 साल में मैंने आज तक मेरी राजनीति में कभी नेगेटिव राजकारण नहीं देखा. इस लेवल का नेगेटिव राजकारण नहीं देखा. ये सब चीज़ों पे ज़्यादा भरोसा ना करें क्योंकि अंधविश्वास की बातें हैं ये सब. लेकिन जो मेरा परिवार है, परिवार मेरा एक हिंदुस्तानी जो परिवार होता है काफ़ी धार्मिक होता है. जो मेरी बीवी हो या मेरे दो छोटे बच्चे हैं, मेरा एक 5-6 महीने का बच्चा है और शैलेश भाई परमार जी हैं, उनके भी दो बच्चे हैं. तो ये सब चीज़ें परिवार पे कहीं ना कहीं इफ़ेक्ट होती है. मेंटली डिस्टर्ब होते हैं ये सब चीज़ों से. डर की तो बात नहीं है, लेकिन कहीं ना कहीं जैसे मैंने बताया कि परिवार को काफ़ी डिस्टर्ब रहते हैं परिवार ये सब मुद्दों से. यदि कोई किसी व्यक्ति पर ऐसे मैसेज आते हैं कि आप पे कोई काला जादू करता है, कोई काली विद्या करता है, तो कोई हिंदू परिवार होता है वो कोई पुजारी के पास जाता है, मुस्लिम होता है वो कोई मौलाना के पास जाता है. तो इस तरीके की घटनाओं में इस तरीके का सहारा लिया जाता है. हमारे हाईकमान, हमारे जगदीश ठाकुर जी है, रघु शर्मा जी है, आपके मीडिया के माध्यम से, और मैं निवेदन भी करूंगा हाईकमान से कि इस तरीके के राजकारण फ्यूचर में ना हो. તો એક તરફ જો શહેજાદ ખાન પઠાણ પોતે વિદેશથી અભ્યાસ કરીને આવ્યા છે, એટલે હવે વિદેશથી અભ્યાસ કરવા વિદેશ તેઓને મોકલ્યા હશે પરિવારે, એટલે પરિવાર જે છે તે પણ ઉચ્ચ વિચારસરણી ધરાવતો હશે, તેઓના વિચારો પણ અલગ હશે. પરંતુ તે છતાં પણ પરિવાર આ પ્રકારે આવી અંધશ્રદ્ધાથી ડરી ગયો છે તેવી વાત ખુદ શહેજાદ ખાન પઠાણ સ્વીકારી રહ્યા છે. ચર્ચા ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છે. મારી સાથે મહેમાનોમાં ભાજપ તરફથી ભાસ્કરભાઈ ભટ્ટ છે, વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંતભાઈ પંડ્યા છે, રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ છે, સલીમભાઈ સાબુવાલા કોંગ્રેસ તરફથી, અને જ્યોતિનાથ મહારાજ મહંત મારી સાથે પણ જોડાઈ ગયા છે. ફરી એક વખત ચર્ચા શરૂ કરીએ. જયંતભાઈ, આજે મહિલાની વાત સામે આવી છે, જે તાંત્રિક મહિલા છે તે ધોરાજીમાંથી હોવાનું સામે આવ્યું છે. તો શું આ મહિલા વિશે આ પહેલાં પણ કોઈ ફરિયાદ નોંધાઈ છે? આવા કોઈ કિસ્સા તમારા ધ્યાનમાં આવ્યા છે ખરા ત્યાં? માફ કરશો, જયંતભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. દિલીપભાઈને મારો સવાલ. દિલીપભાઈ, શહેજાદ ખાન પઠાણની બાઈટ હમણાં ચાલી. શહેજાદ ખાન પઠાણ ખુદ કહી રહ્યા છે કે પરિવાર જે છે તે પરિવાર ચિંતિત છે, પરિવાર હવે ચિંતામાં આવી ગયો છે કે આ પ્રકારની તાંત્રિક વિધિ તેમના વિરુદ્ધ કરાવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસની એક તો આવી વિચારસરણી કે જ્યાં તે તાંત્રિક વિદ્યાનો સહારો લે, ત્યાં બીજી તરફ જે વિપક્ષ નેતા છે એમસીના, તેનો પરિવાર પણ થરથર કાંપી ઉઠે આવી વિદ્યાનું નામ સાંભળીને. કોંગ્રેસ માટે હાનિકારક છે? કોઈ પણ પ્રજા માટે હાનિકારક છે. આ પક્ષોને કઈ નુકસાન નથી થવાનું. આ બધા તો બહુ આપણે શબ્દ વાપરતો છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, જાડી ચામડીના હોય છે લોકોને, રાજકારણીનું શું ફેર. પ્રજાને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રજાને ખોટો મેસેજ જઈ રહ્યો છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે ભેદ છે એ આ બધા કારણે ભૂસાઈ રહ્યો છે. એટલે બંને પક્ષે, કરનાર અને પછી જે ડરી જવાની બી વાત છે. તમારું કોઈ બુરું કરવા જાય ત્યારે તમારું ઉલટાનું ભલું થાય છે. આપણે ખબર છે, એવું બી ડાયા માણસ હોય ને, એકચ્યુઅલી આ બધા રાજકારણીઓ કરતા કે આપણા જેવા ડાયા લોકો કરતા, જેને આપણે અભણ કહીએ છીએ, એ લોકો વધારે સારી વાત કહેતા. એ કહેતા હોય છે કે તમને કોઈ ગાળ આપે તો તમારું ભલું થાય છે, કોઈ તમારું તમને મરી જવાની વાત કરે તો તમારું આયુષ્ય વધે છે. આ ડાપણ જે આપણી સામાન્ય પ્રજામાં છે એ ડાપણ આપણે સમજુ થઈ છે, એટલે જતું રહે છે. એટલે રાજકારણમાં આવ્યા પછી એ ડાપણ જતું રહે છે. કોઈ તમારું ગુરુ ન કરી શકે. પ્રજા વચ્ચે કામ કરો. તમારું કોઈ તંત્ર મંત્ર કોઈ તમારું ગુરુ કરી શકે એમ નથી. એટલે એને ડરવાની વાત છે, એ પણ એક જાતની અંધશ્રદ્ધા જ છે. એટલે બહુ દુઃખની વાત છે કે આ પ્રકારનું પેલું. પણ આમાં એવું છે કે એટલે પછી બહુ લાંબી લિસ્ટ છે, ત્યાં તો નેટને કારણે તમને મળી જાય છે. તાંત્રિકો સાથે નીતિશ કુમારના ફોટા પણ હોય છે. એ હમણાં વચ્ચે આવ્યા, વચ્ચે પેલા જયારે હજુ આપણે પેલું શું કહેવાય રિસોર્ટ કાંડ ચાલતા હતા ત્યારે એવું કહેતા કે રિસોર્ટમાં લઈ ગયા છે, પછી ત્યાં આવે તંત્ર મંત્રની વિધિ થાય છે કે આ લોકોને ધર્માવી નાખવામાં આવે. એટલે એક પક્ષના લોકો બીજા 15 જણાને ઉંચકી જાય, એટલે એ પક્ષ એવું કરે કે આ લોકો ત્યાં લઈ ગયા છે, હવે ત્યાં એક જગ્યાએ પૂર્યા છે, હવે ત્યાં તંત્ર મંત્ર અને બધી વિધિઓ ચાલે છે. અને એની સામે સામો પક્ષ પણ આક્ષેપ કરે કે આ લોકો સત્તા માટે આ કરે છે, એટલે એકબીજા ઉપર કરતા હોય છે. એટલે ઘણીવાર મને એવું બી લાગે છે કે આને એ અર્થમાં ગંભીરતાથી ન લેવું જેવું મારો કહેવાનો ભાવ નથી. પણ કારણ કે કોઈ પણ અવૈજ્ઞાનિક કામ સત્તામાં બેઠેલા અથવા તો ચૂંટાયેલા હોદ્દા કરે તો એની સામે કાયદેસર જે કાર્યવાહી કરવી જોઈએ કરવી જોઈએ. પણ પછી જયારે આપણે એની બહુ ગંભીર ચર્ચા કરવા, એટલે એ કરું કે આ લોકો અણસમજુ છે, આ લોકોને નથી સમજ.
આ લોકોને ખ્યાલ નથી, શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચેના ભેદની ખબર નથી, એ એટલા અણસમજુ છે કે હવે એની ચર્ચા કરીને આપણે શું કામ, હમણાં જ્યોતિનાથ કહેતા તે પ્રમાણે આપણે આપણું મગજ બગાડવું જોઈએ. કારણ કે જે લોકોને સમજ જ નથી, જે લોકોને ખ્યાલ જ નથી, જે લોકોને શ્રદ્ધા શું કહેવાય છે અને જાહેર જીવનમાં તમે પડ્યા છો ત્યારે કઈ રીતે લોકોની સેવા કરો, માનવ સેવા કરો, એ જ પ્રભુ સેવા છે, આજે બધી વાતો નથી સમજી શકતા એના માટે નથી. પણ જે કઈ કર્યું છે એ ખોટું છે, એટલા માટે તમે એની સામે કાયદે વ્યવસ્થાની કાર્યવાહી કરો. અને એટલું સમજી લો કે આપણા ઘણીવાર અભણપજા આ બાબતમાં વધારે સારી સમજવું હોય છે, સમજતા હોય છે કે કોઈ તમારું બુરું કરી શકતું નથી, કોઈ તમારા પર દાણા નાખીને તમારું ખરાબ નથી કરી શકતા. પણ આ જે લોકોને આપણે ભણેલા ગણેલા સમજીએ, જેને આપણે સત્તામાં સમજીએ, જે આપણે વિચારીએ છીએ કે આપણું તંત્ર ચલાવશે, કે જેનામાં થોડી ઘણી સમજ શક્તિ હશે એવું આપણે વિચારીએ છીએ, એ લોકોમાં બિલકુલ સમજનો અભાવ છે, એ વધુ એકવાર સાબિત થયું છે, એટલું જ આ કિસ્સામાં આપણે કહી શકીએ. જી જયંતભાઈ ફરીકર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને પાસે જઈએ. પહેલા જ્યોતિનાથજીને હું પૂછવા માંગી છું. જ્યોતિનાથજી, આપણે સમાજમાં એક શ્રદ્ધાનો મેસેજ આપવાનો છે, એટલે લોકોની ભગવાન પર શ્રદ્ધા વધે તેવો સંત સમાજનો હંમેશા પ્રયાસ હોય છે, પરંતુ લોકો આ જે મેં કીધું તે પ્રમાણે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે તે ગમે ત્યારે વટાવી જાય છે, કારણ કે શ્રદ્ધાથી કામ ન પતે ત્યારે અંધશ્રદ્ધાનો સહારો લેવાય છે. સમાજના આવા લોકો માટે સંત સમાજ શું મેસેજ આપશે? આજે પોતાની જાતને મક્કમ બનાવવાની વાત છે, ત્યાં આગળ અંધશ્રદ્ધાનો સહારો લઈને મક્કમ બનાવવાની વાત, માદડિયા તાવીજ કે પછી દોરા ધાગાથી થતું હોય એ બધી વાતો ખોટી છે. આ સમાજે એનાથી દૂર રહેવાની જરૂર છે. ડાવી અંધશ્રદ્ધાઓના લીધે તમે તમારી જાતને નેગેટિવિટીમાં નાખો છો, આ દરેકે સમજવાની જરૂર છે. જી જયંતભાઈ ધોરાજીના છે, આજે તાંત્રિક મહિલા છે હમીદા સૈયદ, આના વિરુદ્ધ કોઈ પહેલા વિજ્ઞાન જાથાને ફરિયાદો મળી છે ખરી? ખાસ કરીને હું લોકોને અપીલ કરું છું કે ભાઈ આજે ધોરાજીની જે મહિલા છે એ કાળા જાદુ નામે પ્રખ્યાત છે અને બધાને કોઈને નુકસાન કરવું, મનગમતી કરો, લગ્ન કરાવી દેવા, સગાઈ કરી દેવી, નોકરી અપાવી દેવી, એના નામે મોટો પૈસાનો તોડ કરે છે અને લોકો સાથે લૂંટ કરે છે. પણ એ ધર્મની આડની અંદર, મંત્રતંત્રની આડની અંદર, ચમત્કારની અંદર, કાળા જાદુની આડમાં કરે છે. અમારી પાસે ટેલિફોનથી ઘણી માહિતી હતી, પણ એના પાસે કોઈ ફરિયાદી કરવા ડરને કારણે, ભયને કારણે લોકો આગળ આવતા નથી. એના કારણે અમારે પુરાવા સંપૂર્ણ જોઈએ છીએ અને પછી એ વિજ્ઞાન જાથા આગળ વધે છે. એટલે આ મહિલાએ એને જે નુકસાનની વાત કરી છે ઓડિયોમાં અને પોતે ધાર્યું પરિણામ લેવી એવી વાત કરી અને કોર્પોરેટ સાથે વાતચીત કરે છે, એ પણ એટલી હલકી કક્ષાની કરે છે, ત્યારે એ બેને માનસિકતા કેવી છે એ પણ ખ્યાલ આવે છે. આવા કાળા જાદુ જેવું કઈ હોતું નથી મનવાંછિત, પણ માત્ર એની રોજગારી એના ઉપર, આ કાળા જાદુ ઉપર એની નભે છે. આવું અમારી પાસે બહુ સ્પષ્ટ છે. આજે અમે જાશું, અમે એની પાસે સાંજના જઈ છીએ, પોલીસ પાર્ટી સાથે જઈ છીએ, અને એને કહેશું ભાઈ તારો કાળો જાદુ કર્યો. કાળો જાદુ એક સેકન્ડ કે બે સેકન્ડ માટે પણ કોઈને નુકસાન કરી શકતો કે લાભ કરી શકતો નથી. આ વિજ્ઞાન જાતા આખા દેશ, વિશ્વ, આખા દેશમાં અને પરદેશની અંદર ગયા છે. અમે 20 રાજ્યો ફેર્યો છે, હજી સુધી એવો કોઈ ચમત્કારી કે કોઈ કાળા જાદુઓરો પેદા નથી થયો કે વિજ્ઞાન જાતાને 2 સેકન્ડ કે 5 સેકન્ડ કઈ નુકસાન કે લાભ કરી શક્યો હોય, કે મંત્રતંત્ર થી એની વાતમાં આવી ગયા એવો પણ દાખલો નથી. આવા અનેક પ્રયોગો કર્યા, અનેક પડકારો આપ્યા છે, એક પણ વ્યક્તિ નહીં તો ત્યારે આ તો શું છે, કાળા જાદુના નામે અંધવિશ્વાસ ફેલાવો, હતાશા ફેલાવીને પોતાનો લાભ લેવો, અને એમાં જયારે પ્રજાના પ્રતિનિધિ કરીએ ત્યારે અમને જરૂર દુઃખ થાય છે. આપણા દેશની અંદર અંધશ્રદ્ધા વિરુદ્ધનો કાયદોની તાતી જરૂરિયાત છે. વૈજ્ઞાનિક અભિગમ આધારરૂપ કામ કર્યું છે, પ્રજાના પ્રતિનિધિએ માફ કરવા યોગ્ય નથી, માફ કરવા યોગ્ય નથી, અને અમે કડક શબ્દોમાં આલોચના થતા નિંદા કરીએ છીએ. જી બિલકુલ. ભાસ્કરભાઈ, થોડી વાર માટે માની લઈએ કે જો જે કોંગ્રેસ તરફથી આવો કિસ્સો સામે આવ્યો છે તેઓ કદાચ ભાજપ તરફથી સામે આવ્યો હોત, કોંગ્રેસ તરફથી તો હજુ કોઈ પગલા નથી લેવાયા, જો આવો કિસ્સો ભાજપમાં બન્યો હોત તો ભાજપ કડક પગલા લે? ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે આવું શક્ય જ નથી, અશક્ય છે. જ્યારે પણ ઉમેદવારોનું સિલેક્શન થતું હશે કોર્પોરેશનનો, વિધાનસભા કે સંસદ માટેનું, તો એને જ આખી જ બાયોડેટા, એનો પરિવારથી માંડીને કુટુંબથી માંડીને બધું જ ડિટેલમાં જાણવામાં આવતું હોય છે, અને વિચારધારા ધ્યાનમાં આવતી, કઈ ટાઈપનું પરિવાર છે બધું જોવામાં આવતું હોય છે, પછી જ એનું સિલેક્શન થતું હોય છે. તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે આવું શક્ય બનવાનું જ નથી. એટલે કોંગ્રેસમાં આવું નહીં જોવાતું હોય? કોંગ્રેસની રાજનીતિ 70 વર્ષમાં બેન, તમે અમે આપણા પૂર્વજોએ દેખી છે, એના કારણે આજે ભસ્મીભૂત કોંગ્રેસ થઈ ગયું છે.
આજે અંદર અંદર વિખવાદ, મારા કોર્પોરેશનમાં કોંગ્રેસના જેટલા કોર્પોરેટર છે એટલે 50% એક બાજુ 50% સામે છે. મારું તો એવું સ્પષ્ટ મંતવ્ય પણ છે કે જમનાબેન સાથે જે કાર્યકર્તા જે કોર્પોરેટર જોડા એ લોકોને પણ સસ્પેન્ડ કરવા જોઈએ સાથે સાથે, કારણ કે એક જમનાબેન એક મહિલા છે, આટલી બધી હિંમત ના કરે, પણ એની સાથે જેટલા કોર્પોરેટરો જોડાયેલા હોય એ લોકોને પણ આવા કૃત્યનો સપોર્ટ આપનારને પણ સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ, સલીમભાઈ આપનું શું કહેવું છે? કારણ કે ભાજપ તો એ વાતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે કે અમારામાંથી કોઈ આવા નેતા છે જ નહીં, અમે આખા પરિવાર અને એ વ્યક્તિનું જે કહેવાય કે ઇનડાયરેક્ટ કેરેક્ટર સર્ટિફિકેટ જે છે તે કાઢીને જ આવા કોઈ વ્યક્તિને ચૂંટતા હોઈએ છીએ. પરંતુ જે પ્રકારે ભાસ્કરભાઈએ કહ્યું છે કે કોંગ્રેસમાં આવી કોઈ જ બાબતો ધ્યાન નથી રાખવામાં આવતું, એ પ્રકારે કિસ્સા સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં પણ પ્રથમ વખત જ આવો કિસ્સો સામે આવ્યો છે, આની પહેલાં ક્યારે બી કોંગ્રેસમાં આવો કિસ્સો સામે આવ્યો નથી, ને એની માટે અમારા જે બી હાઈકમાન્ડ છે એ સખ્તમાં સખ્ત પગલાં લેશે એવી અમને પૂરેપૂરો અમારો વિશ્વાસ છે. જી દિલીપભાઈ, કોંગ્રેસમાં આવા કોઈ કિસ્સા પહેલા સામે નથી આવ્યા? ઓડિયોનું યાદ નથી આવતું, પણ બીજા મેં બાકીના જે કિસ્સાઓ જોયા એમાં બહુ બધા કિસ્સા છે. તમે નેટ ઉપર સર્ચ કરો એમાં મેં કહ્યું પ્રમાણે નીતિશકુમારના ચૂંટણી 2014ની ચૂંટણી પહેલા જ તાંત્રિક સાથેનો ફોટો જાહેર થયો હતો અને એકબીજા સામે આક્ષેપો તો બહુ બધા કરતા હોય છે. ઓડિયો ક્લિપ આવવાની, પણ બીજા વ્યભિચારના બહુ બધા ઓડિયો તાંત્રિકો છે એના વ્યભિચારના બહુ બધા ઓડિયો આપણે જોયા છે. એ લોકો પોતાના આશ્રમમાં શું શું ચલાવે છે, કેવી રીતે મહિલાઓનું શોષણ કરે છે એના વિડીયો તો આપણે સતત આવતા હોય છે. હવે એને તમે એ રીતે કનેક્શન જોડી શકો છો. આ બધાને ત્યાં દર્શન કરવા કોણ જાય છે? આ બધાને ત્યાં ચાદર ચડાવવા કોણ જાય છે? આ બધાને ત્યાં જી હજૂરી કરવા કોણ જાય છે? આપણા નેતાઓ જાય છે. જે લોકો આવા અડ્ડાઓ જમાવીને લોકોને ભોળવીને જે કામ ધંધા કરતા હોય છે એને ત્યાં જનારાનો વર્ગ કોણ છે? અને એ મોટો ક્યારે થાય? જાય એને ત્યાં કોઈ નેતા જાય, એને ત્યાં કોઈ અમલદાર જાય, કોઈક આવા તાંત્રિક ને ત્યાં કે આવા વિધિઓ કરનારાને ત્યાં, પછી એ મોટો થાય છે. આ બહુ કડવી વાસ્તવિકતા છે. એ લોકો એને મોટા બનાવે છે અને બધા જ પક્ષના જાય છે. આમાં શું કામ કોઈ એકાદ બે પક્ષને, બધા જ પક્ષના લોકો જાય છે. આ કિસ્સામાં આપણે એટલા માટે હું અમુક નામો નથી પણ લેતો, કારણ કે અહીં જે છે આ એક તો આ તો છે ને બહુ જ અલગ પેલું છે કે આ એકદમ પેલું પૈસા લઈને, આજે જયંતભાઈએ કહ્યું પ્રમાણે આ તો ધંધા જ કરે છે. તમારી વિધિ કરી આપીશું ને એમ કરી, એકવાર તમને વિધિમાં ફસાવી છે તમને લાખો રૂપિયા લૂંટી લે છે, એટલે આ તો એક આખો લૂંટફાટ વાળી વાત છે. પણ આજે લૂંટફાટ વાળી વાત ન હોય એ સિવાયનો એક જે બીજો ચાલે છે, જે તમને તમારી શ્રદ્ધાના નામે, અંધશ્રદ્ધા શબ્દ નથી વાપરતા, પણ શ્રદ્ધાના નામે જે ભોળવવાનું કામ કરે છે કે તમને પેલી વાત કરે છે, એમાં પણ મોટા નેતાઓ જ જાય છે. મોટા નેતાઓના પોતપોતાના ગુરુ હોય છે. બધાના કાંડા જોઈ લો, બધાના ગળા જોઈ લો, શું શું બધું બાંધેલું હોય છે, કેવા કલરના દોરા બાંધ્યા હોય છે. એટલે પછી પ્રોબ્લેમ શું થાય કે આજના કિસ્સા સાથે જોડીએ તો પછી એ થોડો એનો અર્થ જુદો થાય, એટલે હું બહુ નથી એના ઉપર ભાર મૂકતો. કારણ કે આ જે કિસ્સો છે આ તો પેલા લૂંટ લોકોને છેતરી નારા જે વિધિ કરનારા છે ને એમાં જાથા જેવી સંસ્થા એને જઈને પકડવી જોઈએ, પોલીસ ભેગા કરવા જોઈએ, એટલે વાત પતે. એટલા પૂરતું આ નથી, પણ બે કે ઉપરમાં એનાથી એક ડગલું આગળ વધીએ એટલે પછી જે વાત આવે છે આખી, કે જીતવા માટે આગળ વધવા માટે સફળતા માટે આ બધા લોકોના સહારે જતા હોય છે, એ તમે ખોટા દાખલા બેહાડો છો. અને એને કારણે જે શ્રદ્ધાવાન છે અથવા તો જે સાચી વાત, જે સંતો મહંતો સાચી વાત કરી રહ્યા છે, લોકોના જીવનનું કલ્યાણ થાય એટલા માટે શ્રદ્ધાની જે વાત કરી રહ્યા છે, એને પણ નુકસાન થાય છે. પછી આડકતરી રીતે અમે વધારે ટીકા કરવા જાય તો એમની પણ સાથે ટીકા થઈ જાય. એટલે એ બંનેને જોડવા નથી. આ લોકો જે ચોખ્ખી છેતરપિંડી જ કરે છે, અમે તંત્ર કરી આપીશું ને આમ કરી આપીશું, ધારણા એ કરી છેતરપિંડી કરીને પૈસા જ પડાવે છે, એની સાથે બાકીના લોકોને નથી જોડવા. એટલા માટે આજે આપણે નામ નથી લેતા, પણ આ મેકઅપ ભેદરેખા બહુ પાતળી છે અને ભેદરેખા સમજવાની જરૂર છે. શ્રદ્ધા એટલા માટે કે વિશ્વાસથી આપણે કામ કરી શકીએ, કઠિન સંજોગો હોય તો પણ આપણે ટકી જઈએ, એટલા માટે શ્રદ્ધાની વાત બરાબર છે. પણ એનાથી આગળ વધીને બિલકુલ આ પ્રકારના જે તત્વો છે એને જુદા પાડીને આ એક અલગ પ્રકારના છેતરપિંડી કરનારા છે, એને જાથા જેવી સંસ્થાને સોંપી દેવા જોઈએ, પોલીસને સોંપી દેવા જોઈએ, કામ કરે. અને કોઈ રાજકીય પક્ષોમાં આવ્યા જે બી હોય, આજે કોંગ્રેસ છે કાલે બીજેપી હશે પરમ દિવસે એનસીપી હશે, એમને તાત્કાલિક કમસે કમ એ સભ્યોને તમે સસ્પેન્ડ તો કરી દો કે ભાઈ નથી જોઈતા આ પ્રકારના સભ્ય, કમસે કમ એટલો મેસેજ જવો જોઈએ. હા, સ્વાભાવિક છે કે લોકો તરફ એ મેસેજ ચોક્કસથી પહોંચાડવો જોઈએ કોઈ પણ પક્ષ હોય, કારણ કે લોકોને ફરી એકવાર વિશ્વાસ બેસાડવાનો છે આવા નેતાઓ પર. ભણેલા ગણેલા ઘરના લોકો પણ આ પ્રકારનું કૃત્ય કરાવી શકે તે પણ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. ચર્ચા
કોંગ્રેસમાં કાળો કકડાટ, એક તરફ ઓડિયો ક્લિપ વાયરલ થવી અને ત્યારબાદ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે ન આવે. ખુદ જેના નામની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમના તરફથી પણ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. તેમનો તો ફોન પણ લગાતાર સ્વિચ ઓફ આવી રહ્યો છે. આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે, ચર્ચા ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છે. ભાસ્કરભાઈ, ચૂંટણીઓ આવી રહી છે એટલા માટે હવે આ તાંત્રિક વિદ્યાની રંગત જામી હોય તેવું બની શકે? મારી લાઈફમાં ત્યારે મેં આવું વિચાર્યું નથી કે જોયું નથી. આ પ્રથમ વખત, કારણ કે મારી પણ આ ત્રીજી ટર્મ છે કોર્પોરેશનમાં. છેલ્લા 15 વર્ષથી મેં ક્યારેય પણ આવું ક્યારેય પણ જોયું નથી કે કોર્પોરેશનમાં આવી કોઈ ઘટના ઘટી હોય. જ્યારે પણ હું પક્ષનો નેતા બન્યો, 1 વર્ષ પછી જ્યારે શહેજાદ ખાનને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, શહેજાદ ખાન પ્રથમ વખત મને મળવા આવ્યા ત્યારે એમણે સ્પષ્ટ કીધેલું હતું કે અમે પણ વિકાસની રાજનીતિ કરીશું, અમદાવાદ શહેરનો વિકાસ ચારે બાજુ સારો થાય એના માટે હવે અમે તમારી સાથે છે. એવું મને સ્પષ્ટપણે સામેથી આવીને મળી ગયેલા હતા પોતે. પણ મને એવું લાગે છે કે અંદરો અંદરની જે એમની ખેંચતાણ બે પાર્ટમાં વેચાયેલા છે કોર્પોરેટરો. ગઈ વખત પણ બોર્ડમાં તમામ કોર્પોરેટરો જે એમની સામે છે, 10-11 કોર્પોરેટરો, એ લોકો પોતે નિષ્ક્રિય, ટૂંકમાં કશું જ ઓનલાઈનમાં કોઈ વાત નહીં કરવી, કોઈ જવાબ નહીં આપવા, કોઈ ક્વેશ્ચન નહીં, એટલે બિલકુલ એમની સામે આવી ગયેલા છે. એટલે અંદરો અંદરની કોંગ્રેસની જે ઘટિત રાજકારણ છે એ બિલકુલ સામે આવી ગયેલું છે ને ખુલીને છે કોર્પોરેશનમાં. એના કારણે જે કોર્પોરેશનમાં જે વોર્ડમાંથી કોંગ્રેસમાં જે ચૂંટણી આવેલા છે એ વોર્ડના નગરજનો આજે ખૂબ દુઃખી અને ચિંતિત છે કે આવા વ્યક્તિઓને અમે ચૂંટણી મોકલ્યા છે. એની સામે ભારતીય જનતા પાર્ટીના તમામ વિસ્તારોમાં વોર્ડોમાં ખૂબ જ સારું વિકાસ લગતી રાજકારણ ચાલુ રહ્યું છે, સારો વિકાસ થઈ રહ્યો છે. કારણ કે અમદાવાદ શહેર ગુજરાતનું પોલિટિકલ હબ અને સૌથી મોટું શહેર છે અને આજે હિન્દુસ્તાનમાં પણ ભારત દેશમાં ગુજરાત એક રોલ મોડેલ તરીકે વિકસી રહ્યું છે અને ગુજરાતમાં અમદાવાદ વિકસી રહ્યું છે. તો એના કારણે જે કોંગ્રેસ જે વોર્ડોમાં જે રીતે ગંદી રાજકારણ દાણી લીમડા વોર્ડમાં થઈ રહ્યું એના કારણે બધા જ લોકો, વ્યક્તિ પક્ષમાંથી કામ કરી રહી હોય ત્યારે તે કંઈક સારું કરે કે ખરાબ કરે સ્વાભાવિક છે કે પક્ષના માથે આવવાનું છે. આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એટલે સવાલ હવે છે કે મેલી વિદ્યામાં માનનારા નેતાઓ હવે જનતાને શું સંદેશ આપશે, કોંગ્રેસ શું કરશે હવે? હજુ જે ઓડિયો ક્લિપ બહાર પડી છે એના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પણ ચિંતિત છે અને એમને મને અમદાવાદના પ્રભારી તરીકે તપાસ પણ પ્રાથમિક તપાસ સોંપી છે. મારા દ્વારા સૌપ્રથમ તો આવી મેલી વિદ્યા અજમાવનાર કોઈપણ પક્ષનો કોઈપણ કાર્યકર કે નેતા હોય એ 21મી સદીમાં ચલાવી લેવાય નહીં અને આવી કોઈ વિદ્યા કારગત નિવર્તી પણ હોતી નથી અને આવી વિદ્યા કોઈ અજમાવે અને એનાથી કોઈ નેતાનું નુકસાન થાય એવું પણ કોઈએ ડરવાની જરૂર નથી. પરંતુ જે રસ્તો જો અજમાવ્યો હોય તો આવો રસ્તો અજમાવી શકાય નહીં. પરંતુ જમનાબેન વેગડનો સંપર્ક કરતા જણાવે છે કે મેં આવી ઓડિયો ક્લિપ કે મારા દ્વારા આવી કોઈ વાત થઈ નથી કે મેં આવું કોઈ કર્યું નથી, તો એની તપાસ થઈ રહી છે, પ્રાથમિક તપાસ થઈ રહી છે અને જો જરૂર જણાશે અને જમનાબેન વેગડે આવું કર્યું હશે અથવા તો કોંગ્રેસના કોઈપણ કાર્યકર કે સંગઠનનો કોઈપણ માણસે આવું કર્યું હશે તો 100% એ શિસ્ત સમિતિમાં પ્રકરણ જશે અને શિસ્ત સમિતિ એના પગલાં લેવામાં આવશે. ચાણાજી, શું લાગી રહ્યું છે કેટલા સમયની અંદર આ કડક પગલાં લેવાશે? કારણ કે માત્ર પક્ષમાં નહીં પરંતુ જનતાને પણ એક સંદેશ આપવાનો છે જે ઓડિયો ક્લિપ સાચી હોય તો. જો ભૂતકાળમાં પણ આવા તાંત્રિક વિદ્યા અજમાવનારા નેતાઓના નામો ઘણા ખુલ્યા છે, આ પક્ષ હોય કે પેલો પક્ષ હોય, અને કોઈ પણ પક્ષ આવી તાંત્રિક વિદ્યાથી પાર્ટી ચલાવતી નથી હોતી અને એમાં કોંગ્રેસની વિચારધારા અને ગાંધી સરદારની આ પાર્ટીમાં આવા તત્વોને કોઈ સ્થાન હોતું નથી. એટલે આવું જે કોઈ તાંત્રિક વિદ્યાર્થી પાર્ટીમાં હું વિપક્ષના નેતા બનું કે આમ કરું કે પેલાને પતાવી દઉં કે આને પક્ષ બહાર કઢાવી મૂકું એવી વાતો કરનારા લોકો બાલીશ હોય છે. અને જે વચેટિયા છે એ વચેટિયા જે વાત ઊભી કરીને ઓડિયો ક્લિપ આખી જાહેર કરી છે, મને એમ લાગે છે કે એક ષડયંત્ર પણ હોઈ શકે કે અમદાવાદ શહેરમાં જે પ્રકરણ શાંત પડ્યું છે અને વિપક્ષના નેતા મૂક્યા પછી તમામ કોર્પોરેટરો કામે લાગ્યા છે ત્યારે એમાં કંઈક આગ ચાંપવાનો ફલિત ચાંપવાની કામગીરી કોઈ વચેટિયાએ, ચાહે કોંગ્રેસ પાર્ટીને હોય કે બીજા કોઈ હોય, એક ષડયંત્ર રચ્યું એવું લાગે છે. તો એની પ્રાથમિક તપાસ કરીને જે કોઈ જવાબદાર લાગશે એની સામે 100% પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
બિલકુલ ચાવડાજી, જે રીતે અમે તો લગાતાર ગઈકાલથી જ પ્રયત્ન કરી રહ્યા છીએ જમનાબેન સાથે સંપર્ક કરવાનો, પણ તેઓ તો કોઈ રીતે વાતચીત કરવા તૈયાર નથી. તેમનો ફોન પણ લગાતાર બંધ આવી રહ્યો છે. આપણે કહ્યું કે આપની વાત કે પક્ષની વાત થઈ છે જમનાબેન સાથે, શું વાત થઈ, શું કહ્યું તેઓએ? અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારા ચેતનભાઈ રાવલ છે, એમના દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અને જમનાબેનનું તો કહેવું છે કે મેં આવી કોઈ વાત કરી નથી કે કોઈ તાંત્રિકનો સહારો લીધો નથી. તેમ છતાં ઓડિયો ક્લિપ જે બહાર પડી છે અને વચેટિયા અને માળી સાથે જે વાત ચાલી રહી છે એ બિલકુલ બીભત્સ છે, નકામી છે, અને એવું કરી પણ ન શકાય. અને એમાં જો એ જણાશે કે કોઈ સંકળાયેલું છે, કોંગ્રેસનો કોઈ પણ આગેવાન સંકળાયેલું છે, તો 100% સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. જી દિલીપભાઈ, શું લાગી રહ્યું છે? મેં ભાસ્કરભાઈને પણ આ સવાલ કર્યો, આપને તો આવા કિસ્સા વધારે ખ્યાલ હશે. શું ચૂંટણીઓ આવે ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધી જાય છે એવું બને છે? જો પોતાની શ્રદ્ધા પ્રમાણે બધા જ નેતાઓ, બધા જ નાના નાના કાર્યકરોથી માંડીને કોર્પોરેટથી માંડીને પ્રધાન સુધીના લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વિધિ કરતા હોય છે. પણ એમ એકું પ્રમાણે જો એને સીધી ટીકા કરી તો બે વસ્તુ જોડાઈ જાય. આજે તાંત્રિક વિધિ પૈસા લઈને જે લોકો છેતરપિંડીનું જ કામ કરે છે, એવા તાંત્રિક વિધિ પાસે કામ કરાવડાવું અને કોઈને નુકસાન કરાવવાનું કામ કરાવવું, એક મામલો જુદો છે. તમે તમારા મારું હું જીતી જઈશ એટલા માટે તમે વિધિ કરાવડાવો અથવા તો સતત તમારા માટે યજ્ઞો વગેરે ચાલતા હોય છે, એ બધી બાબતો પણ છે. એ પણ પોતાના કલ્યાણ માટેની વાત તો ત્યાં સુધીની વાત છે કે પોતાના પૂરતી વાત છે. એટલે બે વસ્તુને આપણે જ્યારે જોડવાની કોશિશ કરીએ ત્યારે ખોટો અર્થ ન જાય એટલા માટે થોડું સાવધાનીપૂર્વક વાત કરીએ છીએ. આમાં તો પેલો આજે તાંત્રિકો છે જે પૈસા લઈને છેતરપિંડી કરે છે એની પાસે કામ કરે. પણ મને લાગે છે આપણે સીજે ચાવડા કહેતા હતા એ પણ એવી એકચ્યુઅલી તપાસ કરવી જોઈએ. અને આ જે ટીકા કરેલો કે પોલીસ ફરિયાદ બી કરવી જોઈએ એટલે ખબર પડે, ખરાઈ બી થઈ જાય કોણે આ લીક કરી હશે. જમનાબેન માની લઈએ આપણે કે જમનાબેન કર્યું છે, તો જમનાબેન પોતે તો લીક ન કરે તો એનો ફોન કોના હાથમાં ગયો, કોણે લીક કર્યું, આ બધી બાબતો છે. બીજું આપણને ખ્યાલ છે કે વિપક્ષના નેતા કોણ બનશે એ બાબતે બહુ લાંબી ખેંચતાણ કોંગ્રેસમાં ચાલી હતી અને નિર્ણય નહોતો થઈ શકતો કે કોને બનાવવા. હવે એ જે એક અનિર્ણાયક સ્થિતિ કોંગ્રેસમાં લાંબા સમયથી આવી છે, કોઈ બાબત પર નિર્ણય નથી લઈ શકાતા, નેતા કોને બનાવવા, વિપક્ષના નેતા કોને બનાવવા, ત્યાં દિલ્હીમાં પણ કોણ પ્રમુખ બને અને કેવી રીતે રચના થશે, એ જે અનિર્ણાયક સ્થિતિ ઉભી થઈ છે એ છે એક પાયા સુધી ગઈ છે. એટલે અહીંયા અમદાવાદમાં કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કોને બનાવવા, હવે ખબર જ હતી તમે જેને બી બનાવશો એ પછી વિરોધ થવાનો જ છે. એટલે જ્યારે પણ બનાવ્યો ત્યારે વિરોધ થવાનો હતો, ત્યારે બી આંતરિક ખટરાક થવાનો હતો. રાજકીય પક્ષોમાં આંતરિક ખેતતાણ થોડી ઘણી ચાલતી હોય છે, જે પક્ષ એને સારી રીતે મેનેજ કરી શકે એ આગળ આવે. એટલે એમાં એ રાજકારણનો મામલો પણ આમાં છે. એટલે આ લીક કોણે કરી ઓડિયો એ પણ જો બહાર આવે તો એ મામલો પણ છે. પણ મેં કહ્યું પ્રમાણે એક તો એ આંતરિક ખટરાક છે એની ચર્ચા જુદી થઈ શકે, પોતાના માટે થોડી શ્રદ્ધા રાખવી અને કરવું એ એક જુદો મામલો છે. પણ આ પ્રકારના પૈસા લઈને વિધિ કરનારા અને કોઈને નુકસાન કરનારા ને જે કામ કરે છે એ ગુનાહિત વૃત્તિ જ છે અને એને માં અંધશ્રદ્ધા ફેલાવવાના વૃત્તિ એની સામે પોલીસ કેસ કરવો એ જ સૌથી ઉત્તમ કામ. જી બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ આપનો, સીજે ચાવડાજી આપનો પણ અને ભાસ્કરભાઈ આપનો, સલીમભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, જયંતભાઈ આપનો પણ ખૂબ આભાર ચર્ચામાં જોડાવા બદલ. સમય અહીં સમાપ્ત થઈ રહ્યો છે એટલે મારે અહીં ચર્ચા સમાપ્ત કરવી પડી રહી છે. પરંતુ ચોક્કસથી સવાલો થયા ગઈકાલથી ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ. હવે જોવાનું રહેશે કે આખરે કોંગ્રેસ કેવા નક્કર પગલાં ભરે છે તેના વિરુદ્ધ. આ સાથે જ બુલેટિન સમાપ્ત કર્યું છે અને વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.